ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત શહેર પોલીસ દ્વારા અઠવાલેન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોગ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડવા પામ્યા છે. યોગ શરીરને દરેક રોગથી દૂર રાખે છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત પોલીસ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું હતું. રવિવારના રોજ સુરતના અઠવાલેન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા યોગ શિબિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર સહિતનાઓ જોડવા પામ્યા હતા, જેમાં સુરત પોલીસના કર્મચારીઓ, જાહેર જનતા તેમજ સ્કૂલના બાળકો પણ જોડવા પામ્યા છે અને યોગ કર્યા હતા. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વિદેશોમાં પણ લોકો યોગ કરે છે અને યોગાને ગુજરાતમાં પ્રમોટ કરવા માટે આ વખતે એક હું 2 મિનિટમાં મારી વાતને પૂરું કરી લઈશ, નહીં તો તમને કપાલ ભરતી કરાવતા કરાવતા લોકોના શ્વાસ ચડી જશે. યોગાને આ વખતે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને પ્રમોટ કરવા માટે યોગા એ માત્ર પ્રેક્ટિસ નહીં પણ સ્પોર્ટ્સની અંદર બી યોગાને જોડવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ આખો વર્ષ જે લોકો સ્પોર્ટ્સની જોડે જોડાયેલા લોકો છે, જેને સ્પોર્ટ્સમાં પોતાનું કેરિયર બનાવવું છે, એ ગુજરાતના એક એક નાના દીકરાઓ દીકરીઓથી લઈને વડીલો સુધી તમામ લોકો ખેલ મહાકુંભની રાહ જોતા હોય છે. આ વર્ષે ગુજરાતમાં આ જ ખેલ મહાકુંભમાં 56 લાખ લોકોએ ભાગ લીધો છે, જેમાંથી 80,000થી વધારે લોકોએ યોગામાં ભાગ લીધો છે. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા યોગ શિબિરમાં 1,000 જેટલા લોકોએ યોગ કર્યા હતા. તો યોગમાં કેરિયર બનાવવા પણ લોકોને આહવાન કરવામાં આવ્યું છે. અઝર કુરશી સાથે હર્ષ સેટા.